भगवते वासुदेवाय स्वस्ति श्री गणेशाय नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय नमः। जय श्री कृष्ण। आजनी कथानो विषय छे घुष्मेश्वर महादेवनु प्रागट्य। दक्षिण दिशा में एक श्रेष्ठ पर्वत छे जेनु नाम छे देवगिरी। અને એમની નજીક એમની બાજુમાં ભરદ્વાજ કુળની અંદર ઉત્પન્ન થનાર સુધર્મા નામનો એક શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો, બ્રહ્મવેતા હતો, અને એની પત્નીનું નામ હતું સુદેહા। ભગવાન શિવની આરાધના કરતી હતી। બ્રાહ્મણ પણ તપોનિષ્ઠ હતો, ધર્મપરાયણ હતો, મહાદેવની પૂજા અર્ચના કરતો હતો, ત્રિકાળ સંધ્યા કરતો હતો, અને સૂર્યના તેજ જેવું એમનું તેજ હતું। પણ એમને ત્યાં સંતાન ન હતું। સુધર્માને તો કઈ દુઃખ નહોતું, પરંતુ એમની પત્ની સુદેહા હતું, એમને ઘણું દુઃખ હતું કે મારે ત્યાં સંતાન નહીં। કારણ કે સંતાન ન હતા ને એના કારણે પાડોશના લોકો એમને મેણા મારતા હતા કે તમારે ત્યાં સંતાન નહીં, તમારે ત્યાં સંતાન નહીં। બ્રાહ્મણે પણ ઘણો ઉપાય કર્યો, ઘણા ઉપચારો કરાવ્યા, પણ સંતાન ન થયું। સુદેહાએ વિચાર કર્યો કે મારી બેન ઘુષ્મા સાથે આમના લગ્ન કરાવી દઉં। સુધર્મા ને કહે છે તમે મારી બેન સાથે લગ્ન કરી લો। ત્યારે સુધર્મા કહે છે કે બધા કરતા વધારે દુઃખ તમને થશે, પણ એમનો અટ જોઈ અને સુધર્માના લગ્ન ઘુષ્મા સાથે કરાવ્યા છે। અને ઘુષ્મા એટલી તપસ્વી હતી, પ્રતિદિન માટે એમનો નિયમ 101 પાર્થિવ શિવલિંગ બનાવી એમની પૂજા કરવી અને જળની અંદર એમને વિસર્જિત કરવી। સુધર્મા પણ ઘણો તપસ્વી હતો। બંનેના દાંપત્ય જીવનની અંદર એક પુત્રનો જન્મ થયો અને ધીમે ધીમે એ મોટો થવા લાગ્યો। એમના લગ્ન કરાવ્યા। આ બાજુ સુદેહાને ઘણી ઈર્ષા થઈ। રાત્રિના સમયે પુત્ર સૂતો હતો ત્યારે સુદેહાએ એ પુત્રને મારી નાખ્યો અને એમના ટુકડા કરીને તળાવની અંદર પધરાવી દીધો છે, એમનું શબ તળાવની અંદર નાખી દીધું છે। આ બાજુ એમની પત્ની ઊભી થાય છે પુત્રની અને રૂમમાં જોવે છે તો રક્તરંજિત શવ પડ્યું છે અને લોહી પડ્યું છે, એટલે હાહાકાર કરવા લાગી છે। સુદેહા પણ દોડતી દોડતી આવી છે, ઢોંગ કરે છે, એમણે પણ ઊંચા સ્વરથી રુદન પ્રારંભ કર્યું છે।
આ બાજુ ઘુષમાં અને સુધરમાં સરોવરના કિનારે મહાદેવનું પાર્થિવ લિંગ બનાવે, એમનું પૂજન કરે તે જ સમયે સુદેહા ત્યાં રુદન કરતી કરતી આવી છે. અને ત્યારે એ જ સમયે ઘુષ્માએ પોતાના પુત્રને ત્યાં જોયો છે. મહાદેવજી પ્રગટ થયા છે અને કીધું, ઘુષ્મા તારો અપરાધ કર્યો છે સુદેહાએ, માટે એને હું દંડ આપીશ. પણ જે મહાદેવના ભક્ત હોય ને એટલા કૃપાળુ હોય છે. ઘુષ્માએ મહાદેવને પ્રાર્થના કરી કે એમના અપરાધને ક્ષમા કરો. મહાદેવ કહે છે, હું તારા ઉપર પ્રસન્ન છું, તારે જે જોઈએ વરદાન માંગ. ત્યારે ઘુષ્મા કહે છે, જો આપ મહાદેવ મારા ઉપર પ્રસન્ન હો તો આપ અહીંયા મારા નામથી સ્થિર થાવ. અને એ ઘુષ્માના કહેવાથી તે પાર્થિવ લિંગની અંદર ભગવાન શિવ સ્થિર થયા અને એનું નામ પડ્યું ઘુષ્મેશ્વર મહાદેવ. ઘુષ્મેશ્વર મહાદેવની જે કોઈ પૂજા કરશે, દર્શન કરશે, એમના બધા પાપો દૂર થશે, સદૈવને માટે બધા જીવની આશા અપેક્ષા આકાંક્ષા મહાદેવ પૂરી કરશે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.